हर्षुस किचन में आप सर्वनु स्वागत है। आज आप बनाशू मेथी बाजरीना वड़ा। तो बनावा शुरुआत करिए। एक बाउल नी अंदर हूँ लगभग 150 ग्राम जटो बाजरी लोट लू छू। सौ थी 150 ग्राम जटली मेथी सरेली जैसे मैं धोई नाखी है। 5 थी 6 लीला मरचा लसण अने आदुनी पेस्ट स्वाद अनुसार मीठू थोड़ी हींग हळदर एक चमची जेटला सफेद तल बे चमची दही अहीं हूँ दही लऊं छूं। तमे दही नी जग्याए छाशनो पण उपयोग करी शको। एक चमची जेटली खांड बे थी 3 चमची जेटलू तेल हवे पहला आपणे हाथे थी ज आ बधी वस्तुने मिक्स करी देशुं। पछी जरूर लागे तो ज आपणे पाणीनो उपयोग करीशुं। लगभग तो आपणी मेथी धोयेली होय अने जे आपणे दही लईए अथवा तो छाश लईए एनाथी ज आपणो लोट बांधी जाय छे। तो आपणे पहेला एनो आ रीते लोट बांधी लईए। आपणी बधी वस्तु मिक्स थई गई छे। हवे हूँ थोड़ा धाणा उमेरुं छूं अने 2 चमची जेटलुं पाणी। फरी बधी वस्तुने आपणे मिक्स करी लईए। આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે એને ઢાંકણ બાંધીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। 10 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે આપણો લોટ પણ એકદમ સરસ થઈ ગયો છે। આને આપણે હાથથી આ રીતે ગોળ કરી અને જે વડાનો શેપ આપવો હોય એ રીતે પણ આપી શકાય, અથવા તો આ રીતે આમ પાટલી ઉપર પ્લાસ્ટિક મૂકી અને એની અંદર એને આપણે આ રીતે વડાનો શેપ આપી થોડા જ આપણે એને જાડા જ રાખીશું અને ઉપર આ રીતે તલ લગાવીશું। તો આ રીતે આપણે પહેલાં બધા વડા તૈયાર કરી લઈએ। આપણા વડા તૈયાર છે। હવે તેલ પણ આવી ગયું છે તો આપણે એને તળી લેશું। પહેલાં આપણે ફાસ્ટ ગેસ રાખીશું અને પછી એને થોડો સ્લો કરી દઈશું। તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એને થોડા ગુલાબી થવા દેશું અને દહીં નાખેલું છે એટલે વડા થોડા ફૂલી પણ જશે અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા બનશે। તો આ રીતે પહેલાં આપણે બધા જ વડાને તળી લેશું। આપણા વડા તળીને રેડી છે, સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ। આપણા વડા બનીને રેડી છે અને આપણે 5 થી 6 દિવસ માટે સ્ટોર પણ કરી શકીએ છીએ। જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઇક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।